अमिताभ बच्चन ना पिता हरिवंश राय बच्चन एमनी पंक्तिओ दरेक विद्यार्थी नहीं मात्र विद्यार्थी नहीं तमामे तमाम व्यक्तिओए पोताना जीवन नी अंदर आ पंक्तिओ कोतरी ने राखवा जेवी छे। क्यारेक आपणे ढीला पड़िए एटले तरत हरिवंश राय बच्चन नी आ पंक्तिओ काढ़ी अने पंक्तिओ वांचवा जेवी छे। एमणे बहु सरस मजानी वात करी छे। कोईने ख्याल छे तमारामांथी घणा बधा कदाच भणेला पण छे, कोशिश करने वालों की कभी हार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। जब नन्ही चींटी दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर सौ बार फिसलती है, चढ़कर गिरना गिरकर चढ़ना न अखरता है, मेहनत उसकी बेकार हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। डुबकियां सिंधु में गोताखोर लगाता है, गोताखोर एटले मरजीवो, डुबकियां सिंधु में गोताखोर लगाता है, जा जाकर खाली हाथ लौट कर आता है, मिलते न सहज में ही मोती गहरे पानी में, बढ़ता दुगुना विश्वास उसी हैरानी में, मुट्ठी उसकी खाली हर बार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। निष्फळताओ मळे तो शू करू, अने एना संदर्भमां ए छेल्ले एवुं कहे छे, असफलता चुनौती है स्वीकार करो, निष्फळता मळी कंई वांधो नहीं, असफलता चुनौती है स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो, शू भूल शू रही गई छे तपास करवी जोईए अने ए प्रकारना प्रयत्नो करवा जोईए, क्या कमी रह गई देखो और सुधार करो, संघर्षों का मैदान छोड़ यूं मत भागो तुम, जब तक न हो सफल नींद चैन की त्यागो तुम, किसी की ऐसे ही जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। एमनेम के बधाने जय जयकार ना थाय, आपणे अत्यारे जेटला जेटला महापुरुषो सेलिब्रिटीओ बधाना नाम बोलीए छीए, तमामे तमाम व्यक्तिओना लाइफमां असंख्य वखत निष्फळताओ मळी छे। डॉक्टर एपीजे अब्दुल कलाम साहेब એ તો પોતાના ઇન્ટરવ્યુમાં ઘણી વખત આ વાતનો ઉલ્લેખ કરે છે કે જ્યારે એમને મિસાઇલ બનાવવામાં આવ્યું અને એમને મિસાઇલને કારણે જ મિસાઇલ મેનનું આપણે બિરુદ આપીએ છીએ, એ મિસાઇલનું જ્યારે પ્રથમ પ્રક્ષેપણ હતું સમગ્ર વિશ્વ વિરોધમાં હતું અને એ વખતે એમને પ્રથમ પ્રક્ષેપણ શરૂ કર્યું, પ્રક્ષેપણ શરૂ થયું, પેલું કાઉન્ટડાઉન શરૂ થયું અને કાઉન્ટડાઉન નીચે આવતું 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 17 સુધી પહોંચ્યું, 17 સેકન્ડે અટકી ગયું, કમ્પ્યુટર પર મેસેજ આવ્યો હોલ્ડ, અને એ વખતે અબ્દુલ કલામે પોતાની ટીમ સામે જોયું, ટીમે એવું કહ્યું કે સાહેબ બધું જ ઓકે છે, કદાચ કમ્પ્યુટર કામ ના કરે તો આપણે મેન્યુઅલી જવા દઈએ, એમને મેન્યુઅલી જવા દીધું, ના થયું, નિષ્ફળતા સાથે ધડાકા સાથે ત્યાં ને ત્યાં જ ફાટી ગયું, અને એ વખતે પત્રકાર પરિષદ સંબોધવાની હતી, સંપૂર્ણ સ્વસ્થતાથી એમણે એટલું જ કહ્યું, અમારાથી બનતા તમામ પ્રયત્નો અમે કર્યા છે, જે નિષ્ફળતા મળી છે એને હું સંપૂર્ણપણે સ્વીકારું છું અને અમે ફરી પ્રયત્ન કરીને ફરીથી આજ મિસાઇલને લોન્ચ કરવા માટેનો પ્રયત્ન કરીશું। એને બીજી વખત ટ્રાય કરી, બીજી વખત ટ્રાય કરી, ફરી પાછું આ કાઉન્ટડાઉન શરૂ થયું અને કાઉન્ટડાઉન નીચે ઘટતા 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 જ્યારે 4 સુધી આવ્યું ને, તે વખતે 17 ની ક્રિટિકલ એરિયા પાસ કરી ગયો, બધા રાજી થઈ ગયા, 4 સુધી આવ્યું, ફરી પાછો એ જ પ્રશ્ન અને ફરી પાછા નિષ્ફળ, ફરી પાછી પ્રેસ કોન્ફરન્સ, એ જ જવાબો, ત્રીજી વખત પ્રયત્ન અને ત્રીજી વખત સફળ। હું આ વાત કરું એટલે ઘણાને એવું લાગે કે વાર્તા સારી કરે છે, પહેલી વાર 7 એટકું, બીજી વાર 4 એટકું, પણ કોઈને મારી વાર્તા લાગતી હોય તો તમારે યુટ્યુબ ઉપર મિસાઇલ લોન્ચ એપીજે અબ્દુલ કલામ સ્પીચ એને યુટ્યુબમાં ડાઉનલોડ કરાવજો। અબ્દુલ કલામ સાહેબે પોતે આપેલી સ્પીચ છે અને એમાં પોતે જ પોતાના મુખેથી આ બંને પ્રસંગોનું વર્ણન કરે છે કે કેવી રીતે ઘટના બની હતી, અમે કઈ રીતે નિષ્ફળ ગયા હતા, પરંતુ જો અમે ટકી રહ્યા તો કઈ રીતે આગળ વધી શક્યા। આ બીજી બાબત, જ્યારે આપણે કોઈ પણ રસ્તે ચાલવાની શરૂઆત કરીશું ત્યારે નિષ્ફળતા આપણને અપરંપાર અને પુષ્કળ મળશે, પરંતુ એનાથી ક્યારેય ના ડગીએ અને સતત ચાલતા રહીએ। ત્રીજી લાસ્ટ અને અંતિમ બાબત, જો આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો, અને એ છે જીવનમાં ભગવાનનું પ્રધાનપણું, માત્ર અને માત્ર મહેનત, માત્ર અને માત્ર શ્રદ્ધા કે હું એક દિવસ સફળ જઈશ, હું એક દિવસ સફળ જઈશ, હા સફળ થાય છે, નથી થતા એમ નહીં, પરંતુ જ્યારે જીવનની અંદર ભગવાનનું પ્રધાનપણું હોય અને જીવનમાં આપણે ભગવાનને આગળ રાખ્યા હોય અને પછી તમે જોજો જે બળ મળશે એ અનેક પ્રકારનું હશે।
मारे आप सौने अहीं ज्यारे आपणे लक्ष्यवेधनी वात करीए छीए त्यारे एक ए पण केवू छे, कारण के ए घणी वखत दुख लागे छे खूब। आपणे ज्यारे अहीं, चलो तमने एक सामान्य ज प्रश्न पूछू, आपनामांथी जेटलाने ओम सहना ववतु आपणे आ प्रार्थना बोलीए छीए, सामान्य रीते आपणे जमता पहेला पण प्रार्थना बोलीए छीए, दिवसमां त्रण वखत तो सामान्य रीते बोलाय छे, ए उपरांत आपणे बीजी पण घणी बधी जग्याओ आ बोलता होईए छीए। आपनामांथी जेटलाने ओम सहना ववतु थी शुरू करीने ओम शांति ही शांति ही शांति ही सुधीनी जेटलाने प्रार्थना आवडती होय ए पोतानो हाथ ऊंचो करो। केटलाने आवडे छे पोताना हाथ ऊंचो करो, बहेनोमां पण करवानी छूट એટલે ખબર પડે। ઓકે, લગભગ 90% કરતા વધારે, વેરી ગુડ। અને હવે બીજો મહત્વનો પ્રશ્ન કે આપણે આ પ્રાર્થના કરીએ છીએ આનો શબ્દશઃ અર્થ જેને ખબર હોય એટલા ઊંચી આંગળી કરો, જેટલાને શબ્દશઃ અર્થ ખબર છે એ ઊંચી આંગળી કરો। એક માત્ર વડીલ, વોટ ઇઝ ધીસ? આપણે માત્ર યંત્રની જેમ પ્રાર્થના કરીએ છીએ અને જ્યાં સુધી યંત્રની જેમ પ્રાર્થનાઓ થશે ત્યાં સુધી એનું કોઈ પરિણામ નહીં મળે, આટલું યાદ રાખજો। જ્યાં સુધી મને સમજાય જ નહીં હું શું બોલી રહ્યો છું, આ તો માત્ર આંખ બંધ કરીને બોલું છું, પણ એ જ્યારે એની ભાવના સમજાશે, હું જ્યારે શ્રીમદ સદગુણ શાલિનમ શ્લોક બોલતો હોઈશ, એક યંત્રની રીતે બોલી જઈશ અને એનો અર્થ સાથે આમ અર્થ સમજીને બોલતો હોઈશ ને, તો આમ અંદર જુદી ખુમારી આવશે, એક એક જુદા પ્રકારની તાજગી, એક જુદા પ્રકારનું અંદર એક શક્તિ અલગ પ્રકારની આવશે। એટલે એક વસ્તુ આ યાદ રાખજો, જે કંઈ પણ કરો એ સમજી વિચારીને કરજો। અત્યારે આપણે જે કંઈ પણ આપણી દૈનિક પ્રવૃત્તિઓમાં કરીએ છીએ ને, જે જે બોલતા હોઈએ છીએ ને, બધાના અર્થ સાથે આપણને ખબર હોવી જોઈએ। જ્યાં ખબર નથી ત્યાં પૂજ્ય સંતોનો સંપર્ક કરો, કાર્યકરોનો સંપર્ક કરો અને એનો અર્થ સમજો અને પછી બોલવાની શરૂઆત કરો, પછી તમે જોજો એનું પરિણામ તમને કંઈક અલગ પ્રકારનું મળશે, એનું પરિણામ કંઈક જુદું જ મળશે। ત્રીજા મુદ્દાની જે આપણે વાત કરતા હતા એ હતી જીવનમાં ભગવાનનું પ્રધાનપણું, જીવનમાં પરમાત્માને રાખીને હું આગળ વધું। જે જે લોકોએ સફળતા મેળવી છે એ તમામ વ્યક્તિઓના જીવનો જોવાની છૂટ એમને પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે પરમાત્માને ચોક્કસપણે આગળ રાખ્યા છે, ભગવાનને એમને ચોક્કસપણે આગળ રાખ્યા છે અને એને કારણે એ લોકો આ સફળતા પ્રાપ્ત કરી શક્યા છે। પૂજ્ય સંતો પાસેથી આ વિષય ઉપર આપણે ઘણું બધું સાંભળીએ છીએ અને ઘણું બધું સાંભળવાના છીએ, એટલે એમના ઉપર હું વધારે નથી બોલતો। સમાપન રૂપે આપને ફરી એટલું કહું કે અહીંયા આપણે વાત કરી લક્ષ્યવેધની, એક લક્ષ્ય આપણે નક્કી કર્યું હોય અને એમનો વેધ કરવાનો હોય તો શું શું ધ્યાનમાં રાખવું પડે, ત્રણ બાબત ખાલી કીધી છે, સખત મહેનત જોઈએ, નંબર બે કદાચ નિષ્ફળતા મળે તો પણ મારી મહેનત ચાલુ રહે એ પ્રકારની શ્રદ્ધા જોઈએ, અને નંબર ત્રણ ભગવાન અથવા તો ભગવાનના અખંડ ધારક સંત એમાં મને પૂર્ણપણે શ્રદ્ધા જોઈએ કે ભગવાન જે કરી રહ્યા છે એ સારું જ કરી રહ્યા છે, મારા સારા માટે કરી રહ્યા છે। આ ત્રણ બાબત હોય તો ચોક્કસપણે આપણે આપણા ધ્યેય સુધી, આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ। એક પ્રસંગ દ્વારા મારે સમાપન કરવું છે, અહીંયા લગભગ કિશોરો અને કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે આ છેલ્લો જે પ્રસંગ આપને કહું છું એ પ્રસંગ ઉપર શાંતિથી ચિંતન મનન કરજો, કારણ કે ચિંતન મનન કરવા જેવો પ્રસંગ છે। એક વખત એક રાજ્યમાં રાજાની જગા ખાલી પડી, રાજાનું મૃત્યુ થયું, રાજાનું મૃત્યુ થયું એટલે ત્યાં કોઈ નવા રાજાની નિમણૂક કરવાની હતી, તો નવા રાજાની નિમણૂક કરવી હોય એટલે સ્વાભાવિક છે કે કોઈક લાયક વ્યક્તિ જોઈએ। આ લોકોએ એવું કીધું, ચલો ને આપણે એક છાપામાં જાહેરાત આપો, રાજા જોઈએ છે, જેને આવું હોય બધાય આવે, આપણે કોઈ લાયકાત નથી રાખવી, એક નાની એવી ટેસ્ટ લેવી છે અને ટેસ્ટમાં જે પાસ થાય ને એને આપણે રાજા બનાવવા છે। બેનો પણ એમાં એપ્લાય થઈ શકે એવું ખાસ લખજો, એ કે નીચે નોંધ મારજો કે બેનો પણ આવી શકે, એડમિનિસ્ટ્રેટર તરીકે ભલે આવે, રાજ્યનું સંચાલન એને સોંપશું ભલે આવે। છાપામાં જાહેરાત આપવામાં આવી, લગભગ 50 જેટલા ભાઈઓ અને બહેનો રાજા બનવાની ઈચ્છા સાથે ત્યાં પહોંચ્યા। એ વખતે રાજ્યને એક કિલ્લાથી સુરક્ષિત કરવામાં આવ્યું હતું, ફરતી બાજુ એનો કિલ્લો હતો, કોટ હતો, એનો એક દરવાજો હતો જ્યાંથી એન્ટ્રી લેવાની અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ એ એમની એક્ઝિટ હતી, એક જગ્યાએથી એન્ટ્રી બીજી જગ્યાએથી એક્ઝિટ। પેલા જે દરવાજો એન્ટ્રીનો હતો દરવાજો બંધ હતો, આગળ જેમને આ ડ્યુટી સોંપી એટલે આપણે પ્રધાન કહીએ, પ્રધાન બેઠા હતા, 50-50 જણાને સામે બેસાડ્યા, પછી 50-50 વ્યક્તિને એટલી વાત કરી, જો ભાઈ હવે રાજા બનવા માટે તમે બધા આવ્યા છો ભાઈઓ અને બહેનો બધા, તો તમારે માત્ર એક નાની એવી ટેસ્ટ આપવાની છે,
મારે ગણિતની ટેસ્ટ નથી લેવી, વિજ્ઞાનની ટેસ્ટ નથી લેવી, સામાન્ય નોલેજ સામાન્ય જ્ઞાનની ટેસ્ટ નથી લેવી, એક બહુ જ નાની ટેસ્ટ લેવાની છે. અને એટલી જ છે કે તમે અહીંથી માત્ર ને માત્ર તમારે જ્યારે હું કે વિસલ વગાડું ને એટલે એન્ટ્રીથી તમારે એન્ટ્રી લેવાની, અને પછી તમારે એક્ઝેક્ટ સામેની બાજુ એક્ઝિટ છે એ એક્ઝિટમાંથી નીકળી જવાનું. એક કલાકનો તમારી પાસે સમય છે અને એક કલાકમાં જે સૌથી પહેલો નીકળે ને એ રાજા. આટલું જ ખાલી, એક જ કલાકમાં નીકળવાનું પણ જે સૌથી પહેલો નીકળશે એ રાજા. એટલે ઘણાને થયું કે આ એક કલાકનો ટાઈમ આપ્યો ને લાંબુ બહુ હશે, લગભગ નહીં નહીં તો 50 કિલોમીટર જેટલું થશે ને, એટલે આપણે નીકળી જ ન હોઈએ એટલે આવું કરતા હશે. એટલે કે આ સૂચો કર્યો કે ઉભા રહે અમારે પ્રશ્ન પૂછવો. બોલો શું પ્રશ્ન છે? કે અમારે એટલું જાણવું છે કે આ એન્ટ્રી ગેટથી શરૂ કરીને એક્ઝિટ ગેટ સુધીનું અંતર કેટલું છે એ કહો. તમે એક કલાકનો ટાઈમ આપ્યો બરોબર, અંતર કેટલું છે? તો પેલી વ્યક્તિ જે આ ટેસ્ટ લેવા બેઠી તેને કીધું 2 કિલોમીટર્સ ઓનલી, 2 કિલોમીટર છે. અને બધા રાજી, ઓહો 2 જ કિલોમીટર, તો આ દોડ્યા ને હમણાં રાજા, 2 જ કિલોમીટર છે. આમ કેટલાક તો બસ આમ સપનાય જોવા માંડ્યા કે હું રાજા છું, મારું સન્માન થાય છે. પેલા એ કીધું હું વિસલ વગાડું એટલે એક સાથે ચાલુ કરવાનું છે, અને યાદ રાખજો જે સૌથી પહેલો નીકળશે તે રાજા. 1 કલાકનો ટાઈમ એમને વિસલ વગાડી, અને વિસલ વગાડતાની સાથે બધા જ ભાઈઓ અને બહેનો એમને દોડવાની શરૂઆત કરી. પોતાનામાં જેટલી તાકાત હોય એ તાકાત લગાવીને દોડે છે, જેટલું દોડી શકાય એટલું દોડે છે. અને દોડતા દોડતા સેજ આગળ ગયા, હજી સેજ જ આમ થોડાક આગળ ગયા ત્યાં બહુ જ મોટું રસ્તા ઉપર બોર્ડ લખાઈને આવ્યું, ડાન્સ મફતમાં જુઓ મફતમાં મજા માણો. અને બે મોટા એરા માર્યા હતા તે કેટલાકે હળવેકથી આમ નજર બાજુમાં નાખી, દોડતા દોડતા ઓલું બોર્ડ વાંચ્યું ને એટલે તો બાજુમાં આમ નજર નાખી એટલે ત્યાં ડાન્સ ચાલતા હતા. અને ડાન્સ કરવામાં કોણ? ઐશ્વર્યા રાય, બિપાશા બાસુ, મલ્લિકા શેરાવત, આ બધી જાત જાતની હિરોઈનો ડાન્સ કરે. અને પાછું ત્યાં નજર ગઈ તો ત્યાં લખ્યું હતું આમની જોડે તમે ડાન્સ કરી શકો છો મફતમાં કોઈ પણ ચાર્જ વગર. તો થોડાક હતા એને વિચાર્યું સારું રાજા બનાય કે ના બનાય પણ ડાન્સ કરવા કેદી મળે, તો વયા ગયા ત્યાં દોડીને. યારું ડાન્સ તો કરી લ્યો, રાજા બનાય કે ના બનાય કાંઈ નક્કી નથી, આમાં 50 જણા છે, આપણો વારો આવે ના આવે શું ખબર. ત્યાં જતા રહ્યા, થોડેક આગળ ગયા સેમ વે એવું જ બને ને બીજું બોર્ડ હતું બાજુમાં જોયું તો ત્યાં ઋત્વિક રોશન, સલમાન ખાન એ બધા ડાન્સ કરતા હતા. મહિલા વર્ગ એ તરફ થઈ ગયો કે આપણે અહીંયા વયા જાવ ને આપણે અહીંયા ડાન્સ કરો. જેમ જેમ આગળ વધતા ગયા અમુક એવા હતા જે આગળ વધ્યા, થોડા આગળ ગયા કોઈ જગ્યાએ સરસ મજાના આઈસ્ક્રીમ્સ રાખેલા હતા અને એટલી જાત જાતની ફ્લેવર્સ અને અનલિમિટેડ જેટલું ખાવું હોય એટલું. આપણે ઘણી વખત સંતો આઈસ્ક્રીમ પાર્ટી રાખે પણ લિમિટેડ આપે, ભાઈ આથી વધારે નહીં મળે, આ તો અનલિમિટેડ જેટલું ખવાય એટલો ખાવા આઈસ્ક્રીમ. અને જે ખાવ તો કેટલાક આઈસ્ક્રીમમાં ગયા, કેટલાક ફ્રૂટ્સમાં ગયા, કેટલાક ચોકલેટ્સમાં ગયા, આગળ જુદી જુદી વસ્તુ રાખી હતી બધી જગ્યાએ, થોડા 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 જતા રહ્યા. એક માણસ એવો હતો જે સતત દોડ્યો અને ત્યાં ગયો, દરવાજાની બહાર નીકળ્યો, એમને હાર પહેરાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તમે રાજા, યુ આર કિંગ. પણ તમને એક પ્રશ્ન પૂછવો છે, તમે રાજા છો તમને પ્રશ્ન પૂછવો છે. બોલો કે પૂછો. એ કે આમ તો અમારા 3 પ્રશ્નો છે, તમે જવાબ આપશો? પેલો કે હા બોલો. પહેલો પ્રશ્ન કે તમે જ્યારે દોડતા હતા ત્યારે આ બાકીના 49 જણાએ જે જોયું એ તમે જોયું? આ બાકીના 49 ક્યાંક ડાન્સ દેખાણો, ક્યાંક આ દેખાણો, ક્યાંક ચોકલેટ દેખાણી તમે જોઈ? એટલે પેલા કીધું હા મેં જોયું. એટલે બીજો પ્રશ્ન આવ્યો કે તો તમને ઈચ્છા થઈ કે હું ડાન્સ કરી લઉં અથવા તો હું ચોકલેટ ખાઈ લઉં, હું આઈસ્ક્રીમ ખાઈ લઉં? એટલે બીજા એ તરત પેલા એ જવાબ આપ્યો કે હા મને ઈચ્છા થઈ. અને પછી ત્રીજો પ્રશ્ન આવ્યો તો તમે એમ કર્યું કેમ નહીં, તમે એમ કર્યું કેમ નહીં? અને એ જવાબ જે છે ને એ મિત્રો યાદ રાખવા જેવો છે. એમણે એટલું જ કહ્યું કે મેં તે વખતે વિચાર્યું કે અત્યારે હું ડાન્સ કરવા જઈશ તો મને કલાક 2 કલાક ડાન્સ કરવા મળશે, એકાદ વખત આઈસ્ક્રીમ ખાવા મળશે, એકાદ વખત ફ્રૂટ ખાવા મળશે, મારી ભૂખ ભાંગશે ત્યાં સુધી હું જ્યુસ પી શકીશ. પણ જો એક વખત દોડીને આજે મને તક મળી છે એ તકને ઝડપી લઉં અને એક વખત દોડીને હું મારા લક્ષ્ય સુધી પહોંચી જાઉં અને જો હું રાજા બની જાઉં તો આ તો કાયમ મારા માટે છે, પછી તો હું રોજ ડાન્સ કરાવી શકું, પછી તો હું રોજ આઈસ્ક્રીમ ખાઈ શકું, એક વખત રાજા બનવાનું છે ખાલી તો હું આ રોજ કરી શકું છું. યાદ રાખજો આપણને સૌને પણ જીવનની અંદર આવી તક મળતી હોય છે આપણા લક્ષ્ય સુધી પહોંચવા માટે. તમે બધા બહુ જ સમજુ છો એટલે મારે સમજાવવાની કોઈ જ જરૂર નથી કે એમાં વચ્ચે આ કેવા કેવા પ્રકારના વિઘ્નો આવતા હોય છે, કેવા કેવા પ્રકારની લાલચો આવતી હોય છે,
પણ એક વખત મારું લક્ષ્ય નક્કી હોય અને મારી દોટ એ લક્ષ્ય તરફ હોય અને એ લક્ષ્યને જો હું પાર પાડું, એ લક્ષ્યનો હું વેધ કરું, તો મારે જીવનમાં જે કંઈ પણ જોઈએ છે એ બધું જ મને પ્રાપ્ત થાય, બધું જ મને પ્રાપ્ત થાય.